સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। શહેરના 8 ઝોનમાં વિવિધ આઈસ્ક્રીમની દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું। કોકો પાવડર, મિલ્ક પાવડર અને કોર્નફ્લોરના નમૂના ફેલ થયા છે। લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયેલા નમૂનાઓ ફેલ હોવાનો રિપોર્ટ આવ્યો છે। આરોગ્ય વિભાગે તપાસ દરમિયાન 15 કિલો કોકો પાવડરના જથ્થાનો નાશ કર્યો છે। તમામ દુકાનો સામે કાયદેસરની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। તારીખ 23/5/2023 ના રોજ 11 સંસ્થાઓમાંથી કોકોમાં બનાવવા માટે વપરાતું કોકો પાવડર, મિલ્ક પાવડર ના નમૂના લેવામાં આવેલા હતા। તે નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે પૃથ્થકરણ સારું મોકલવામાં આવ્યા હતા। જે નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલા છે, એટલે કે ધારાધોરણ મુજબના ન હોવાથી તેમની સામે એજ્યુકેટિંગ ઓફિસર શ્રી ફરિયાદ દાખલ કરવામાં આવશે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। કુલ 8 સંસ્થાઓના નમૂનાઓ તપાસ તૈયાર થયેલા છે, સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે। તેમની સામે એજ્યુકેટિંગ ઓફિસરની સાથે ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે। અગાઉ પણ પનીર, મરચા પાવડર અને એ બધા નમૂના તપાસે તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે। હવે પછી પણ આજ કાર્યવાહી ચાલુ રહેશે, તેમજ જે પણ સંસ્થાઓના નમૂના જો ધારાધોરણ મુજબ આવશે તો તેમની સામે બી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।